नमस्कार विद्यार्थी मित्रों, फरी पाछू आप सौनु हार्दिक स्वागत छे चाणक्य विद्यालयनी यूट्यूब चैनल पर। आजे धोरण 6 ना विज्ञान विषयना पाठ नंबर 12 विषय आपणे चर्चा करीशुं। पाठ नंबर 12 छे विद्युत तथा परिपथ। सामान्य रीते विद्युत विषय तो आपणे बधा जाणीए छीए। विद्युत साथे प्रतिदिवस आपणे सतत अने सतत संकळायेला छीए। आपणे वीजळीनो उपयोग घणा बधा कार्યોને સરળ બનાવવા માટે કરીએ છીએ। ઉદાહરણ તરીકે આપણે વીજળીનો ઉપયોગ કૂવામાંથી પંપ દ્વારા પાણી બહાર કાઢવા માટે કરીએ છીએ, અથવા જમીનની સપાટી પરથી પાણીને અગાશી પર રાખેલી ટાંકીમાં પહોંચાડવા માટે કરીએ છીએ। અન્ય કયા કયા કાર્યો કરીએ છીએ જેને કરવા માટે વીજળીનો ઉપયોગ તમે કરો છો, તેમાંથી કેટલાક સાધનોની યાદી છે એ તમારી નોટબુકમાં નોંધો। શું તમારી યાદીમાં પ્રકાશ માટે વીજળીનો ઉપયોગ સામેલ છે? સૂરજ આથમ્યા પછી પણ આપણા ઘરો, રસ્તાઓ, ઓફિસો તથા કારખાનાઓને વીજળી પ્રકાશિત કરે છે। આ રાત્રે સતત કામ કરવામાં આપણને સહાય કરે છે। વીજળી આપણને વીજ મથકમાંથી પ્રાપ્ત થાય છે, તેમ છતાં વીજળીનો પુરવઠો ઠપ થઈ શકે છે અથવા કોઈ સ્થાનો પર ઉપલબ્ધ થઈ શકતો નથી। એવી સ્થિતિમાં આપણે પ્રકાશ માટે ટોર્ચ લાઇટનો ઉપયોગ કરીએ છીએ। ટોર્ચમાં એક બલ્બ હોય છે, જ્યારે તેની સ્વિચ ઓન કરીએ છીએ ત્યારે તે પ્રકાશ આપે છે। તો આ ટોર્ચને વીજળી ક્યાંથી મળે છે? તો ચાલો જોઈએ ટોર્ચને વીજળી કયા સ્થાનેથી મળે છે। ટોર્ચના બલ્બને વીજળી વિદ્યુત કોષ દ્વારા પ્રાપ્ત થાય છે। વિદ્યુત કોષનો ઉપયોગ વિદ્યુત સ્ત્રોતના રૂપે એલાર્મ ઘડિયાળ, રેડિયો, કેમેરા કે અન્ય ઉપકરણોમાં કરવામાં આવે છે। શું તમે વિદ્યુત કોષને ધ્યાનપૂર્વક જોયો છે? તમે એ જોયું હશે કે તેની એક બાજુ ધાતુની કેપ અથવા તો ધાતુની ટોપી અને બીજી બાજુ ધાતુની ડિસ્ક હોય છે, એટલે કે એક પ્લેટ જેવી રચના હોય છે। શું તમે વિદ્યુત કોષ ઉપર એક ચિહ્ન ધન તથા એક ઋણ ચિહ્ન જોયું છે? વિદ્યુત કોષમાં ધાતુની કેપ એટલે કે ટોપી જેવી જે રચના છે એ ધન ધ્રુવ તથા ધાતુની તકતી એટલે કે સપાટ અથવા તો પ્લેટ જેવી રચના છે તે ઋણ ધ્રુવ કહેવાય। બધા જ વિદ્યુત કોષોમાં બે ધ્રુવ હોય છે, જેમાં એક ધન હોય છે અને બીજો ઋણ હોય છે। વિદ્યુત કોષોમાં સંગ્રહિત રાસાયણિક પદાર્થમાં વીજકોષ વીજ ઉત્પન્ન કરે છે। જ્યારે વિદ્યુત કોષમાં રહેલા રાસાયણિક પદાર્થ વપરાઈ જાય છે ત્યારે વિદ્યુત કોષ વિદ્યુત એટલે કે વીજળી ઉત્પન્ન કરવાનું બંધ કરી દે છે, ત્યારે તે વિદ્યુત કોષને એક નવા વિદ્યુત કોષથી બદલવો પડે છે। ટોર્ચના બલ્બમાં કાચની બહારની સપાટી ધાતુની સપાટી સાથે ચોંટાડેલી હોય છે। બલ્બના કાચના આવરણની અંદર શું હોય છે? ચાલો એમના માટે એક પ્રવૃત્તિ કરીએ। પ્રવૃત્તિ કરતાં પહેલાં બે ચેતવણીઓ આપેલી છે, એ ચેતવણી આપણે જોઈ લઈએ। પ્રથમ ચેતવણી, તમે વિદ્યુત થાંભલા, વિદ્યુત મથકો તથા અન્ય સ્થાનો પર ભયસૂચક સિગ્નલો જોયા હશે। આ દર્શાવે છે કે વીજળીનો ઉપયોગ સાવચેતીથી ન કરવામાં આવે
तो ते अत्यंत भयजनक पुरवार थाय छे। जो वीजळी तथा वीजळीथी चालता उपकरणोने सावधानीपूर्वक उपयोग न करवामां आवे तो गंभीर इजा अथवा मृत्यु पण थई शके छे। आथी तमारे वीजळीना तार अथवा सॉकेटनो प्रयोग करवो जोईए नहीं। याद राखो कि पोर्टेबल जनरेटर द्वारा उत्पन्न करवामां आवती वीजळी पण आटली ज भयजनक होय छे। पोर्टेबल जनरेटर एटले मोटी मोटी संस्थाओं में, बैंक में, अन्य जगह मोटी बिल्डिंगों में बाहर एक मोटू जनरेटर राखेलू हो। आ जनरेटर में उत्पन्न थती विद्युत ऊर्जा पण आपड़ा घर सुधी पहुँचता थांभला मार्फते उत्पन्न थती विद्युत ऊर्जा जेटली ज भयानक होय छे। विद्युत संबंधित बधी प्रवृत्तिओने करवा माटे साधारण रीते विद्युत कोषनो ज उपयोग करवो जोईए। बीजी चेतवणी जोईए, विद्युत कोषना बे टर्मिनल एटले के बे ध्रुवो साथे जोड़ायेला तारोने स्विच, बल्ब वगैरे जेवा उपकरणों वच्चे जोड़िया वगर जो एक बीजा साथे क्यारे भेगा करवा नहीं। जो तमे आवू करशो तो विद्युत कोष में रहेलो रासायणिक पदार्थ झड़पथी वपराई जशे अने विद्युत कोषे ए कार्य करवानू बंद करी देशे। चलो हवे आपणे बल्बना काचना आवरणनी अंदर शुं होय छे ए जाणवानो प्रयत्न करिए। एक टोर्च लो तथा तेनी अंदर रहेला बल्बने जुओ। तमारा शिक्षकनी मदद थी आ बल्बने बहार पण काढी शको छो। तमारे ध्यान में शुं आव्युं? શું તમે કાચના બલ્બના મધ્યમાં એક પાતળો તાર જોઈ શકો છો? હવે ટોર્ચની સ્વિચ ઓન કરો અને જુઓ બલ્બનો કયો ભાગ પ્રકાશિત થાય છે। પ્રકાશ ઉત્પન્ન કરતા બલ્બના પાતળા તારને ફિલામેન્ટ તરીકે ઓળખવામાં આવે છે। આ ફિલામેન્ટ બે મોટા તારની વચ્ચે જોડાયેલી હોય છે। જો આકૃતિ 12.2B માં દર્શાવેલું છે, આ મોટા તાર ફિલામેન્ટને આધાર પૂરો પાડે છે। આ મોટા તારોમાંથી એક મોટો તાર બલ્બની સપાટી પર ધાતુના ઢાંચા સાથે જોડાયેલો હોય છે। આકૃતિ 12.2B માં બીજો મોટો તાર આધાર કેન્દ્ર પર ધાતુની અણી પર જોડાયેલો હોય છે। બલ્બના આધાર પર ધાતુનો ઢાંચો તથા ધાતુની અણી એ બલ્બના બે ટર્મિનલ ધ્રુવો છે। આ બંને ટર્મિનલ એવા પ્રકારે રાખવામાં આવે છે કે તેઓ એકબીજાને અડકી ના શકે। ઘરોમાં ઉપયોગમાં લેવામાં આવતા विद्युत बल्बनी पण आवी ज संरचनाओ होय छे। आवा प्रकारना विद्युत कोष तथा विद्युत बल्ब बन्ने मा बे बे टर्मिनल अथवा तो ध्रुव होय छे। तेमा आ बे टर्मिनल शा माटे होय ते समझिए। ए पहला विद्युत बल्बनी एक मोटी आकृति आपणे जोईए। જુઓ વિદ્યાર્થી મિત્રો, આ સામાન્ય બલ્બની રચના છે। આ બલ્બમાં ઉપર પીળા રંગની ટંગસ્ટન ધાતુની ફિલામેન્ટ આવેલી છે। જ્યારે પણ બલ્બને ઓન કે ઓફ કરવામાં આવે ત્યારે એ પીળા રંગની જે તાર છે, આછો પાતળો ધાતુનો એ તાર છે, એ પ્રકાશિત થશે। વચ્ચે કાળા આધાર સાથે જે બે અન્ય સંરચનાઓ છે એ એમને આધાર આપતી રચના છે। જ્યારે તારના બંને છેડા પર મોટા સળિયા જોડાયેલા છે એ ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ છે। ચાલો હવે આપણે આગળ જોઈએ।
બલ્બની અંદર અથવા તો વિદ્યુત કોષમાં બે ધ્રુવ શા માટે હોય છે? તો એમના માટે વિદ્યુત કોષ સાથે જોડાયેલા બલ્બ વિશે આપણે સમજવું પડે. ચાલો વિદ્યુત કોષનો ઉપયોગ કરી એક બલ્બને પ્રકાશિત કરવાનો પ્રયત્ન કરીએ. આવું આપણે કેવી રીતે કરી શકશું? તો એ કરવા માટે તૈયાર થઈ જાઓ. વિવિધ રંગનું પ્લાસ્ટિકનું આવરણ ચઢાવેલા વિદ્યુત તારના ચાર ટુકડા લો. તારના આ ટુકડાને બંને છેડાથી પ્લાસ્ટિક આવરણ થોડું કાઢી નાખો. આવી રીતે બંને છેડે ધાતુનો તાર ખુલ્લો થઈ જશે. બે તારના અનાવરિત થયેલા ભાગને વિદ્યુત કોષ તથા બીજા છેડાઓને બલ્બ સાથે આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડો. હવે બાળકો, આની અંદર રબડ બાંધેલું છે. આ રબડના સ્થાને આપણે એમની ઇલેક્ટ્રિક ટેપ પણ વાપરી શકશું. બલ્બ સાથે વાયરને જોડવા માટે તમે ઇલેક્ટ્રિશિયન દ્વારા વાપરવામાં આવે છે તે ટેપનો ઉપયોગ કરી શકો છો. વિદ્યુત કોષોને તાર સાથે જોડવા માટે રબર બેન્ડ અથવા ટેપનો ઉપયોગ કરી શકો છો. હવે બલ્બ તથા વિદ્યુત કોષને અલગ અલગ છ રીતે જોડો. જેમ કે આકૃતિ 12.5A થી 12.5F માં બતાવવામાં આવ્યું છે. પ્રત્યેક સ્થિતિ તપાસો કે બલ્બ પ્રકાશિત થાય છે કે નથી થતો. હવે તે સ્થિતિઓને ધ્યાનપૂર્વક જુઓ જેમાં બલ્બ પ્રકાશિત થાય છે. આ સ્થિતિઓની સરખામણીમાં બીજી ગોઠવણીની સ્થિતિ સાથે કરો જેમાં બલ્બ પ્રકાશિત થતો નથી. શું તમે આનો ભેદ જણાવી શકો? શા માટે બલ્બ પ્રકાશિત ના થયો? ચાલો આપણે સમજી લઈએ શા માટે પ્રકાશિત થયો, શા માટે ન થયો. આકૃતિ એમાં જુઓ, બલ્બના બંને છેડા બેટરીના બંને ધ્રુવ સાથે જોડાયેલા છે માટે એ પ્રકાશિત થયેલા છે. આકૃતિ બીમાં નીચેની તરફનો છેડો એટલે કે ઋણ ધ્રુવવાળો છેડો અડકતો નથી. આકૃતિ સીમાં ધન ધ્રુવ એટલે કે ઉપરની તરફનો છેડો અડકતો નથી. આકૃતિ ડીમાં બલ્બના બંને છેડા માત્ર ઋણ ધ્રુવ સાથે જોડેલા છે. આકૃતિ ઈમાં બલ્બના બંને છેડા માત્ર ધન ધ્રુવ સાથે જોડેલા છે. આકૃતિ એફમાં બલ્બના બંને છેડા ઉલટા કરી અને ધન અને ઋણ ધ્રુવ સાથે જોડેલા છે. હવે બધી આકૃતિઓમાં બે આકૃતિઓ સમાન જેવી છે, આકૃતિ એ અને આકૃતિ એફ. આ બંને આકૃતિઓમાં શું થયું? તો કે બલ્બના બે ધ્રુવ વિદ્યુત કોષના બંને ધ્રુવ સાથે યોગ્ય રીતે જોડાણ થયેલા છે માટે એ બે પરિસ્થિતિમાં બલ્બ પ્રકાશિત થાય છે, બાકીમાં બલ્બ પ્રકાશિત થતો નથી. હવે આ બધી આકૃતિઓ, આ બધા જ પ્રકારમાં આકૃતિ 12.5Aમાં વિદ્યુત કોષના એક ટર્મિનલથી શરૂ કરી તમારી પેન્સિલની અણીને વાયર પર ફેરવી બલ્બ સુધી લાવો. હવે બલ્બના બીજા ટર્મિનલથી શરૂ કરી વિદ્યુત કોષ સાથે જોડેલા બીજા વાયરના ભાગ પર પેન્સિલની અણીને લાવો. આ અન્ય ગોઠવણી માટે પણ પુનરાવર્તિત કરવાનું છે. શું આમાં બલ્બ પ્રકાશિત થશે? હા, અહીંયા આકૃતિ એ અને આકૃતિ એફ વાળી રચનામાં બલ્બ પ્રકાશિત થશે, કારણ કે વિદ્યુત તારનો છેડો આપણે
પેન્સિલની વચ્ચે આવેલા કાળા રંગના પદાર્થ સાથે જોડેલો છે માટે એ પ્રકાશિત થશે. જો ત્યાં જોડેલો નહીં હોય તો પ્રકાશિત થતો નથી. ચાલો હવે આજે આખી ઘટના આપણે જોઈ, આકૃતિ એ થી આકૃતિ એફ સુધી, એને શું કહેશું, એ રચનાને શું કહેવાય. ચાલો એ રચના સમજીએ. એ છે વિદ્યુત પરિપથ. પ્રવૃત્તિ બેમાં તમે વિદ્યુત કોષના એક ટર્મિનલ એટલે કે ધ્રુવને તાર દ્વારા બલ્બથી લઈ વિદ્યુત કોષના બીજા ટર્મિનલ એટલે કે બીજા ધ્રુવ સાથે જોડ્યો છે. ધ્યાન આપો કે આકૃતિ 12.5 એ તથા આકૃતિ 12.5 એફની સ્થિતિઓમાં વિદ્યુત કોષોના બે ટર્મિનલ બલ્બના બે ટર્મિનલ સાથે જોડાયેલા છે. આ પ્રકારની ગોઠવણી વિદ્યુત પરિપથનું એક ઉદાહરણ છે. વિદ્યુત પરિપથ એ વિદ્યુત કોષના બે ટર્મિનલ એટલે કે બે ધ્રુવો વચ્ચે વિદ્યુત પ્રવાહના સંપૂર્ણ પથને દર્શાવે છે. બલ્બ માત્ર ત્યારે જ પ્રકાશિત થાય છે જ્યારે પરિપથમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. કોઈ પણ વિદ્યુત પરિપથમાં આકૃતિ 12.6માં દર્શાવ્યા અનુસાર વિદ્યુત પ્રવાહની દિશા વિદ્યુત કોષના ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફ હોય છે, જ્યારે બલ્બના ટર્મિનલો તાર વડે વિદ્યુત કોષના ટર્મિનલો સાથે જોડવામાં આવે છે તો બલ્બના ફિલામેન્ટથી લઈ વિદ્યુત પ્રવાહ સરળતાથી પસાર થાય છે. આ વિદ્યુત પ્રવાહ પસાર થતાં બલ્બ પ્રકાશિત થાય છે. ક્યારેક વિદ્યુત બલ્બ વિદ્યુત કોષથી જોડાયેલો હોવા છતાં પ્રકાશિત થતો નથી. એવા બલ્બના ફ્યુઝડ થવાથી એટલે કે ઉડી જવાથી હોઈ શકે. ફ્યુઝડ બલ્બ એટલે શું? તો કે એવો બલ્બ જેની ફિલામેન્ટ અંદરની ધાતુની પટ્ટી કોઈ કારણોસર તૂટી જાય છે. વિદ્યુત બલ્બ ઘણા બધા કારણોથી ફ્યુઝડ થઈ શકે. તેમાં એક કારણ છે ફિલામેન્ટનું તૂટી જવું. બલ્બનો ફિલામેન્ટ તૂટી જવાથી વિદ્યુત કોષના ટર્મિનલો વચ્ચે વિદ્યુત પ્રવાહનું વહન થતું નથી, માટે એ પરિપથ ત્યાં તૂટી જાય છે, જેનાથી ફ્યુઝડ થયેલા બલ્બના ફિલામેન્ટમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી, આથી તે પ્રકાશિત થતો નથી. હવે ફરી પાછી આકૃતિ 12.5 એ થી એફનું અવલોકન કરો. જુઓ એમાં ચાર આકૃતિઓની અંદર બલ્બ પ્રકાશિત થતો નથી. હવે આપણે જાણીએ છીએ કે વિદ્યુત કોષનો ઉપયોગ કરી બલ્બને પ્રકાશિત કેવી રીતે કરી શકાય. તો શું તમે તમારા માટે એક ટોર્ચ બનાવવાનું પસંદ કરશો? ચાલો આપણે ટોર્ચ બનાવીએ. એક ટોર્ચ માટેનો બલ્બ તથા તારનો ટુકડો લ્યો. પહેલાંની જેમ જ તારના બંને છેડાથી પ્લાસ્ટિકને દૂર કરો, એટલે કે ઉપરનું જે આવરણ છે એ આવરણને દૂર કરો. આકૃતિ 12.7માં દર્શાવ્યા અનુસાર વાયરના એક છેડાને બલ્બના ધાતુના ઢાંચાની ચારે બાજુ લપેટો તથા બીજા છેડાને રબર બેન્ડની મદદથી વિદ્યુત કોષના ઋણ ટર્મિનલ એટલે કે ઋણ ધ્રુવ સાથે જોડો. હવે બલ્બના આધારની અણી અર્થાત તેના બીજા ટર્મિનલને વિદ્યુત કોષના ધન ટર્મિનલ ધ્રુવ પર રાખો. શું બલ્બ પ્રકાશિત થશે? હવે બલ્બને વિદ્યુત કોષના ટર્મિનલ ધ્રુવથી હટાવો. શું બલ્બ હજુ પણ પ્રકાશિત છે? શું આ તમે ઓન ઓફ કરો છો?
अथवा तो टॉर्च ऑन ऑफ थती हो एवं कई अहिया बनियो छे। हाँ, अहिया टॉर्च ऑन अथवा ऑफ थती हो तेवो अनुभव थाय छे। बल्ब ने विद्युत कोषना दंद्रो साथे अटकावता ते चालू थशे, त्यांथी हटावता ते फरी पाछो बंद थशे। तो हवे आवी संरचना टॉर्चनी अंदर थोड़ी अलग प्रकारनी होय। आ संरचना आपणे आ पाठना बीजा भागनी अंदर समझीशुं। चलो विद्यार्थी मित्रों, विद्युत स्विच बीजो भाग आपणे फरी पाछो अहींयाथी शुरू करिए। ए छे विद्युत स्विच। ઘરમાં તૈયાર કરવામાં આવેલી ટોર્ચને ઓન અથવા ઓફ કરવા માટે વિદ્યુત બલ્બને વિદ્યુત કોષની ટોર્ચ સાથે સ્પર્શ કરાવીએ અથવા હટાવીએ છીએ। આ એક સાધારણ વિદ્યુત સ્વિચ હતી, તેનો ઉપયોગ કરવો સુવિધાજનક નથી। આપણે આપણા પરિપથના ઉપયોગ માટે સરળ તેમજ સુવિધાજનક સ્વિચ બનાવી શકીએ। જુઓ, ખુલ્લા હાથે કરતા હોઈએ તો ઘણી વખત શોર્ટ લાગવાના ચાન્સીસ ત્યાં રહે છે, માટે આપણે વિદ્યુત સ્વિચનો ત્યાં ઉપયોગ કરીશું। ચાલો, સ્વિચ બનાવવા માટે શું કરવું? તો કે બે ડ્રોઈંગ પિન લેવાની છે। ડ્રોઈંગ પિન એટલે થર્મોકોલ ઉપર આપણે જે પિન લગાવતા હોઈએ, જેને પુશ પિન કહીએ, એવી પિન લેવાની છે। બે સેફ્ટી પિન લેવાની છે અથવા પેપર ક્લિપ, યુ આકારની પેપર ક્લિપ આપ મળે છે એ લેવાની છે। બે તાર તથા નાની થર્મોકોલની શીટ અથવા લાકડાનો નાનો ટુકડો લઈ વિદ્યુત સ્વિચ બનાવી શકીએ। સેફ્ટી પિનની રિંગમાં એક ડ્રોઈંગ પિન લગાવી તેને થર્મોકોલ શીટ પર ચોંટાડી દો, જેમ આકૃતિ 12.8માં બતાવવામાં આવેલું છે। સેફ્ટી પિન સરળતાથી ફરી શકે તેની ખાતરી કરો। હવે બીજી ડ્રોઈંગ પિનને થર્મોકોલ શીટ પર એવી રીતે લગાવો કે સેફ્ટી પિનનો સ્વતંત્ર છેડો તેને સ્પર્શ કરી શકે। આ રીતે જોડાયેલી સેફ્ટી પિન આ પ્રવૃત્તિમાં તમારી સ્વિચ તરીકે રહેશે। હવે વિદ્યુત બલ્બ તથા સ્વિચને આકૃતિ 12.9માં દર્શાવ્યા મુજબ જોડી પરિપથને પૂર્ણ કરો। સેફ્ટી પિનને એવી રીતે ફેરવો કે તેનો સ્વતંત્ર છેડો એટલે કે ખુલ્લો છેડો બીજી ડ્રોઈંગ પિનને અડકે। તમે શું જુઓ છો? હવે સેફ્ટી પિનને ડ્રોઈંગ પિનથી દૂર કરો। શું બલ્બ હજુ પ્રકાશિત થયેલો રહે છે? જ્યારે સેફ્ટી પિન બંને ડ્રોઈંગ પિનને સ્પર્શ કરે છે ત્યારે તે બંને ડ્રોઈંગ પિનની વચ્ચેના ખાલી સ્થાનની પૂર્તતા કરે છે। આવી સ્થિતિમાં સ્વિચ ઓન કહેવાય છે, કેમ કે સેફ્ટી પિનનો પદાર્થ વિદ્યુત પ્રવાહને પોતાનામાંથી પસાર થવા દે છે। આથી વિદ્યુત પરિપથ પૂર્ણ થાય છે। આ રીતે બલ્બ છે એ પ્રકાશિત થતો જણાય છે। એનાથી વિપરીત, જ્યારે સેફ્ટી પિન બીજી ડ્રોઈંગ પિનને સ્પર્શ કરતો નથી ત્યારે વિદ્યુત બલ્બ પ્રકાશિત થતો નથી। આ રીતે ડ્રોઈંગ પિનની વચ્ચેની ખાલી જગ્યા એમનેમ રહે છે, તેથી પરિપથ પૂર્ણ થતો નથી। આ સ્થિતિમાં સ્વિચ ઓફ કહેવાય છે, આકૃતિ 12.9માં દર્શાવવામાં આવેલું છે। સ્વિચ એક સરળ વસ્તુ છે જે પરિપથને જોડી અથવા તોડી શકે છે। ઘરમાં સ્વિચનો ઉપયોગ બલ્બને પ્રકાશિત કરવા તથા અન્ય ઉપકરણો ચલાવવા માટે કરવામાં આવે છે। ઘરમાં ઉપયોગમાં લેવાતા સ્વિચ આ સિદ્ધાંત પર જ કામ કરે છે,
જો કે તેની ડિઝાઇન થોડી જટિલ હોય છે। બુઝોએ આકૃતિ 12.11 અનુસાર ટોર્ચના આંતરિક ભાગોને દોરે છે। જ્યારે આપણે સ્વિચ ઓન કરીએ છીએ તો પરિપથ પૂર્ણ થાય છે। શું તમે આકૃતિમાં લાલ રેખા દોરી પૂર્ણ પરિપથને અંકિત કરી શકો છો? હવે જુઓ અહીં શું થાય છે। સ્વિચને જ્યારે નીચે કરવામાં આવે ત્યારે પીળા રંગની પટ્ટી જે ઉપર અડકેલી છે ત્યાં અડકતી નથી। જો આ છેડામાં અહીંયા પ્લાસ્ટિક કવરની બાજુમાં જે પીળો રંગ દેખાડેલો છે આ પીળા રંગના ભાગમાં સ્વિચ ઓન કરતા પીળા રંગની પટ્ટી ત્યાં સ્પર્શ કરે છે। દૂર હટાવી લેતા એ પીળા રંગની પટ્ટી ત્યાંથી દૂર જતી રહી જેથી સ્વિચ બંધ થયેલી ગણાય। ચાલો હવે જોઈએ વિદ્યુતના વાહકો એટલે કે સુવાહક પદાર્થ તથા વિદ્યુતના અવાહક પદાર્થ। આપણે આપણી બધી પ્રવૃત્તિઓમાં પરિપથને પૂર્ણ કરવા માટે ધાતુના તારનો ઉપયોગ કર્યો હતો। માની લો કે પરિપથ પૂર્ણ કરવા માટે આપણે ધાતુના તારની જગ્યાએ સૂતરનો તાંતણો વાપરીએ એટલે કે દોરો વાપરીએ તો ચાલે? શું આ પરિસ્થિતિમાં બલ્બ પ્રકાશિત થશે? વિદ્યુત પરિપથમાં કયો પદાર્થ વપરાય છે કે જે વિદ્યુત પ્રવાહને પોતાનામાંથી પસાર થવા દે છે? ચાલો આપણે ચકાસીએ। પ્રવૃત્તિ 4માં ઉપયોગમાં લીધેલી સ્વિચને પરિપથમાંથી અલગ કરો। આવું કરવાથી તમને આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે સ્વતંત્ર વાયરના છેડા પ્રાપ્ત થશે। આ વાયરના બંને છેડાઓને એકબીજાથી નજીક લઈ આવો જેથી એકબીજાને સ્પર્શ કરે। શું બલ્બ પ્રકાશિત થાય છે? હા, બંને છેડા એકબીજાને સ્પર્શ કરવાથી પ્રકાશિત થશે। હવે આ સ્થિતિને પદાર્થના પરીક્ષણ માટે પ્રયોગમાં ઉપયોગ કરી શકો છો કે આ હવે તમે આ સ્થિતિને પદાર્થોના પરીક્ષણ માટે પ્રયોગમાં ઉપયોગ કરી શકો છો કે આ વિદ્યુત પ્રવાહને પસાર થવા દે છે કે નહીં। ચાલો જોઈએ। તપાસ કરવા માટે વિભિન્ન પ્રકારના પદાર્થો જેવા કે ધાતુના સિક્કા, લાકડાનો બુચ, રબર, ચાવી, પિન, પ્લાસ્ટિકની ફૂટપટ્ટી, લાકડાનો ટુકડો, એલ્યુમિનિયમની પટ્ટી, મીણબત્તી, સિલાઈ મશીનની સોય, થર્મોકોલ, કાગળ તથા પેન્સિલની અણી વગેરે એકત્રિત કરો। એક પછી એક વાહક એટલે કે પરીક્ષક ટેસ્ટરના તારના સ્વતંત્ર છેડાને તમે એકઠા કરેલા પ્રત્યેક નમૂનાઓના બે છેડાઓ સાથે જોડો। જ્યારે તમે આ કરતા હોવ ત્યારે ધ્યાન રાખો કે બંને તાર એકબીજાને સ્પર્શ કરતા ના હોવા જોઈએ। શું બલ્બ પ્રત્યેક પરિસ્થિતિમાં પ્રકાશિત થાય છે? જો પ્રકાશિત થતો હોય કે ના થતો હોય તેની નોંધ નીચેના કોષ્ટકમાં કરો। અહીં તમે જુઓ છો પરીક્ષણ માટે ઉપયોગમાં લેવાયેલા કેટલાક પદાર્થો દ્વારા વાયરના સ્વતંત્ર છેડા જોડવાથી બલ્બ પ્રકાશિત થતો નથી। એનો અર્થ એ છે કે આ પદાર્થો વિદ્યુત પ્રવાહને પોતાની અંદરથી પસાર થવા દેતા નથી। તેનાથી વિપરીત બલ્બના પ્રકાશિત થવાથી તે માલુમ પડે છે કે કેટલાક પદાર્થ પોતાની અંદરથી વિદ્યુત પ્રવાહને પસાર થવા દે છે। જે પદાર્થ તેમનામાંથી વિદ્યુત પ્રવાહને પસાર થવા દે છે તે પદાર્થ વિદ્યુતના સુવાહક છે। ફરી પાછું એક વખત વ્યાખ્યા જોઈ લઈએ। જે પદાર્થ તેમનામાંથી વિદ્યુત પ્રવાહને પસાર થવા દે છે તે વિદ્યુતના સુવાહક છે।
ચાલો વિદ્યુતના સુવાહકની તો ખબર પડી ગઈ, હવે વિદ્યુતના અવાહક વિશે માહિતી મેળવીએ. કોને કહેશું વિદ્યુતના અવાહક? તો કે જે પદાર્થો પોતાની અંદરથી વિદ્યુત પ્રવાહને પસાર થવા દેતા નથી તે પદાર્થોને વિદ્યુત અવાહક કહેવામાં આવે છે. કોષ્ટક 12.1ની મદદથી એ પદાર્થોના નામ લખવાના છે જે વિદ્યુત સુવાહક છે તથા એ પદાર્થો કે જે વિદ્યુતના અવાહક છે. તો વિદ્યુતના સુવાહક કોષ્ટક મુજબ કયા કયા છે ચાલો જોઈએ. કોષ્ટકમાં દર્શાવ્યા મુજબ વિદ્યુતના સુવાહક પદાર્થોમાં ચાવી, કાચ, લોખંડની ખીલ્લી આ બે પદાર્થો વિદ્યુતના સુવાહક છે, જ્યારે રબર, ફૂટપટ્ટી, દિવાસળીની સળી અને કાચની બંગડી એ વિદ્યુતના અવાહક છે. એટલે કે ધાતુ તત્વો છે, ધાતુઓ છે એ વિદ્યુતની સુવાહક છે, જ્યારે અન્ય બાબત રબર, પ્લાસ્ટિક, લાકડું, કાચ, દોરો વગેરે વિદ્યુતના અવાહક છે. તમે શું તારણ કાઢ્યું? જો પ્રકરણ 4માં એ પદાર્થોને યાદ કરો જે ચળકતા હતા, શું તે વિદ્યુતના સુવાહક છે? હા, ચળકતા પદાર્થો એટલે કે ધાતુ તત્વો વિદ્યુતના સુવાહકો છે. હવે તમે સરળતાથી સમજી શકો છો કે તારને બનાવવા માટે તાંબુ, એલ્યુમિનિયમ તથા અન્ય ધાતુઓ કેમ ઉપયોગમાં લેવાય છે. ચાલો પ્રવૃત્તિ 4ને યાદ કરીએ, જેમાં આપણે સ્વિચ સાથે એક પરિપથ બનાવ્યો હતો. જ્યારે સ્વિચ ખુલ્લી સ્થિતિમાં હતી ત્યારે શું બે ડ્રોઈંગ પિન થર્મોકોલ સ્વિચ સાથે જોડાયેલી ન હતી? પરંતુ હવે તમે જાણો છો કે થર્મોકોલ એક વિદ્યુત અવાહક છે. ખાલી અવકાશમાં જ્યારે વાયુ હોય છે ત્યારે શું થાય છે? ત્યારે ત્યાં વિદ્યુતનું વહન થઈ શકતું નથી. જ્યારે સ્વિચની બે ડ્રોઈંગ પિન વચ્ચે જ્યારે માત્ર વાયુ હતો ત્યારે બલ્બ પ્રકાશિત થતો નથી. એનો અર્થ એ છે કે વાયુ પણ વિદ્યુતનો અવાહક છે. વિદ્યુત સુવાહકો તથા વિદ્યુત અવાહકો આપણા માટે સમાન રીતે મહત્વના છે. સ્વિચ વિદ્યુત પ્લગ, સોકેટ વિદ્યુત સુવાહક પદાર્થોથી બનાવવામાં આવે છે, જ્યારે બીજી બાજુ વિદ્યુત તાર, પ્લગ ટેપ, સ્વિચ તથા વિદ્યુત ઉપકરણોના અન્ય ભાગો જેને લોકો સ્પર્શ કરે છે તેમના આવરણ માટે રબર તથા પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે. નીચે એક ચેતવણી આપી છે, તમારું શરીર વિદ્યુતનું સારું એવું સુવાહક છે, આથી વિદ્યુત ઉપકરણોનો ઉપયોગ કરતી વખતે સાવધાની રાખો અથવા હાથમાં અને પગમાં રબરના ચંપલ અને મોજા પહેરો. વિદ્યાર્થી મિત્રો, અહીં આશા રાખું છું આપ સૌને આ પાઠ સમજાયો હશે. આ પાઠની સમજૂતી અહીં પૂર્ણ થાય છે.